યુવરાજભાઈ અત્યારે તડકા દાળ લઈ લીધી છે, નાની અંદર નાખી દીધી. અત્યારે દાળ અને દાળ તડકા અને જીરા રાઈસ બધા મિક્સ કરીને આજે સરસ મજાનું એન્જોય કરીએ છીએ. ચણાની દાળનો જે સ્વાદ આવે છે, જે ક્રશ કરેલું છે ને આખી આખી જે દાળ આવે છે એ પણ આવે છે. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ, વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. અત્યારે હું છું બીજી રેસીપીમાં અને મારી સાથે છે જીવરાજભાઈ. જીવરાજભાઈ, જય માતાજી. જય માતાજી. જયંતનો જય દ્વારકા. જય દ્વારકા. આજે આપણે નવી રેસીપી બનાવી છે, દાળ તડકા. દાળ તડકા. હા, દાળ તડકા. એમાં આવશે ચણાની દાળ આવશે, તુવેરની દાળ આવશે, મગસની દાળ આવશે અને મસૂરની દાળ આવશે. આપણે બાફેલી રાખી છે, બરોબર. આપણે એનો વઘાર કરશી એ તમને લાઈવ દેખાડીશ. તો આની અંદર કેટલા અંદર જે વેજીટેબલ પડે છે એ તમને અમે બતાવીએ અને કેટલા મસાલા, જે કંઈ મસાલા પડે તમને અમે દેખાડશું. ચાલો જોતા રહીએ આગળ. તો જીવરાજભાઈ, અત્યારે જે તડકા દાળ આપણે બનાવો છો એમાં કેટલા કેટલી વસ્તુ આપણે જોશે અંદર? સૌથી પહેલા તો અંદર આવશે ટમેટા. ટમેટા આવશે. અચ્છા. શિમલા મરચા આવશે. અચ્છા. મરચાની મોરી પેસ્ટ. અચ્છા. આ તીખી પેસ્ટ આવશે મરચાની. અચ્છા. પછી આવશે ડુંગળી સૂકી. સૂકી ડુંગળી. હા. અને લસણનો ઝીણું એકદમ કટિંગ. ઝીણું કટિંગ છે. લીમડો. અહીંયા છે લીમડો. આદુની પેસ્ટ. આદુની પેસ્ટ છે. લીલું લસણ. લીલું લસણ અને લીલી ડુંગળી. ડુંગળી અને લીંબુનો રસ. લીંબુનો રસ. આટલી વસ્તુ એડ થવાની છે. હા, એડ થવાની છે દાળ તડકાની અંદર. દાળ તડકાની અંદર પેલા આની અંદર આવી ગયું છે અત્યારે તેલ. સૂકા મસાલામાં આખું જીરું. આખું જીરું અને લાલ મરચા. હા, લાલ મરચા. સૂકા મરચા. લાલ મરચા. તેલ આવી ગયું છે. તેલ આવી ગયું છે. જોરદાર બાફેલી છે. અને 10 મિનિટ પકાવવાનું. બદામી જ્યારે ડુંગળી થઈ જાય ને ત્યાં સુધી પકાવવાનું રહેશે. 10 થી 15 મિનિટ. 10 મિનિટ સુધી પકાવવાનું છે. હા, પકાવવાનું. એકદમ બદામી કરવાનું રહેશે. ઓકે. હવે આની અંદર શિમલા મરચા અને શિમલા મરચા અને ટમેટા વરાળે એટલી આવે છે કે વિડીયો જોતા જોતા તમને કોઈ મજા નહીં આવે. બાકી અત્યારે જે દાળ તડકા આપણી બની રહી છે અને જ્યાં સુધી ડુંગળી થઈ ગઈ બધા થઈ ગઈ. આ બાકી ગયું. હા, એકદમ ડુંગળી 15-20 મિનિટ તમે સસ લાવો ને 15-20 મિનિટ ડુંગળી થઈ જાય બધા. ઓકે. હવે જીવરાજભાઈ, હા, તૈયાર થઈ ગયું. હવે બફાઈ ગઈ. હા, તીખું મરચું છે. તીખું મરચું એડ કરી નાખ્યું છે. કલર વાળું નાખવાનું કે આમાં નહીં નાખવાનું? આમાં પણ થોડું આવશે કલર વાળું. થોડું ઘણું કલર મસ્ત મજાનો પકડાઈ ગયો છે. થોડો આવશે લાઈટ ગરમ મસાલો. લાઈટ ગરમ મસાલો. હવે એની ઉપર સ્વાદ અનુસાર મીઠું. મીઠું. મસાલા નાખે પછી ચોટણી હોય ને તો એમાં દાળ નાખવી પડે. હા, એટલે નીચે ચોટે નહીં. હવે આવશે સંભાર મસાલો. સંભાર મસાલો. હા, જે કહેવાય તડકો લાગી ગયો. હા, તડકો લાગી ગયો. આપણી બાફેલી દાળ ઓલરેડી અત્યારે અહીંયા રેડી જ છે. હવે આની ઉપર આવશે આ તડકો. એમાં રહી ગઈ છે કસ્તુરી મેથી. કસ્તુરી મેથી ઓલરેડી કમ્પ્લીટ. હવે આપણે બાફેલી દાળ છે. હા હા, બાફેલી દાળમાં એડ કરવાનું. એમાં એડ કરી દેવાનું છે વઘાર. ઓકે.
યુવરાજભાઈ અત્યારે તડકા દાળ લઈ લીધી છે, નાની અંદર નાખી દીધી છે. હવે બધું કમ્પ્લીટ છે, ખાલી લીંબુનો રસ બાકી છે ખટાશમાં. ઓકે, આ છે લીંબુનો રસ, એ ગાડીની અંદર એડ કરીને કોઈ એલા ખાટી મીઠી અને તીખી. ના, આ ખાટી મીઠી ન હોય, ગુજરાતી દાળ નથી, આ દાળ તડકા છે એટલે આમાં ખાટી અને તીખી નોર્મલ ખટાશ આવશે અને સ્પાઈસી આવશે. ઓકે, એકદમ ખસ્તી. હવે રેડી છે? હા, રેડી છે. ઓકે, હા થઈ ગઈ છે તાકાત વાળી દાળ. હવે એક એમાં કોથમર એક બાકી રહી ઉપરથી નાખવાની. હા, આની ઉપર હવે કોથમર આવી જાય એટલે આપણી દાળ ઓલરેડી તૈયાર. અને લીલું લસણ ને લીલી ડુંગળી, લીલું લસણ ને લીલી ડુંગળી બાકી છે. હા, આની ઉપર આવશે લીલું લસણ, આવશે લીલું લસણ, લીલી ડુંગળી. હવે આ દાળ આપણી થઈ ગઈ કમ્પ્લેટ. કમ્પ્લેટ હવે આપણે આનું ટેસ્ટિંગ કરશું અને રાઈસ સાથે મોજ મારશું. દાળ ફ્રાય જીરા રાઈસ. અત્યારે તમે જે ઊંધિયાની રેસીપી તો તમે બધાએ જોઈ લીધી હતી અને સાથે આજે જીવરાજભાઈએ બનાવી છે દાળ તડકા. જુઓ, એકદમ જે રગડી ટાઈપ બનાવી છે. અને દાળ તડકા જીરા રાઈસ સાથે ખાવાના હોય છે, પણ આજે મારે દાળનો પહેલાં સ્વાદ ચાખવો છે કેવો બની છે દાળ. આની અંદર લીલી ડુંગળી, જે અંદર લસણની કટકી છે, બધા સ્વાદ મળતા જુળતા છે. લીલી ડુંગળી, લીલું લસણ બધી વસ્તુઓની અંદર એડ કરીને જીવરાજભાઈએ સરસ મજાની જે દાળ તડકા બનાવી છે. ચણાની દાળનો જે સ્વાદ આવે છે, જે ક્રશ કરેલું છે ને આખી આખી જે દાળ આવે છે એ પણ આવે છે. અને આને વધારે ખાવાનું પસંદ કરીએ આપણે ભાત સાથે, તો એ પણ હવે હું અંદર નાખીને ટેસ્ટિંગ કરું છું. અત્યારે દાળ અને દાળ તડકા અને જીરા રાઈસ બધા મિક્સ કરીને આજે સરસ મજાનું એન્જોય કરીએ છીએ. ગઈ સંજયભાઈની જે કેટરિંગની અંદર જે જીવણભાઈ સરસ મજાનું આજે આપણને રેસીપી બતાવી છે. સંજયભાઈ આવી નથી શક્યા એટલે આજે આપણને સાથ આપ્યો છે આપણા જીવરાજભાઈએ, અને સરસ મજાની જે રેસીપી આજે બનાવી છે. તમે પણ ઘરે બનાવી નાખજો, મોજ કરજો. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય.